ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોમાં દરરોજના માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને ભક્તિમાં લીન થતા હોય છે. દિનેશગીરી અન્ના મંદિર, જિલ્લો ભાવનગર, તાલુકો ઉમરાળા અને દડવા, બહુ પુરાતન મંદિર છે. ભાવનગર રાણીબા દર્શન કરવા આવ્યા હતા ત્યારે કાઠી સમાજ દરબારોનું આખું ગામ હતું અને વેલણું લૂંટાણું ત્યારે જોગીદાસ કુમાર ને એ બેન માર્યા અને વતેજના પાદર સુધી એને મેકવા દીધા. ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં દડવા ગામ આવેલું છે. આ ગામ દડવા રાંદલના તરીકે પણ ઓળખાય છે. ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે. શ્રી રાંદલ માતાજી મંદિર દડવા. અહીં મહંત દિનેશગીરી હરમાનગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ મંદિર ખૂબ જ પૌરાણિક છે, જેમાં ભાવનગર રાણીબા દર્શન કરવા માટે આવ્યા હતા, જે દરમિયાન વેલડું લૂંટાણું હતું અને જોગીદાસ બાપુ ખુમાણે તેમને બેન માન્યા હતા અને વર્તેજના પાદર સુધી તેમને મૂકવા માટે ગયા હતા. આ મંદિર અંદાજિત 700 થી 800 વર્ષ જૂનું હોવાનું પણ જાણવા મળ્યું હતું. રાંદલ માતાનું મુખ્ય મંદિર વાવની અંદર આવેલું છે. મંદિર ઉપર એક લીમડાનું ઝાડ આવેલું છે અને આ લીમડાની ફક્ત મંદિર ઉપર આવતી ડાળી મીઠી છે, બાકીની ડાળીઓ કડવી છે. કોઈ પણ દીકરો દીકરીની મનોમન બાધા કરીને જાય એટલે 100 વર્ષની અંદર દીકરો દીકરી લઈને આવે અને જે કાંઈ માન્યું હોય એ આવી માનતા પૂરી કરે છે. બાકી એક લીમડાની ડાળ છે, આખો લીમડો કડવો છે, એક ડાળ મીઠી છે જે માતાજીની માથે છે. આ રીતના જૂનામાં જૂનું મંદિર હોય માનું રાંદલનું તો દડવાનું ભાવનગર જિલ્લા. ચોમાસા દરમિયાન વાવની અંદર આવેલ રાંદલ માતાના મંદિરમાં રાત્રે પાણી પણ ભરાઈ જાય છે. આ પાણી ફક્ત માતાજીના ચરણો સુધી જ પહોંચે છે તેવી લોકવાયકા પણ રહેલી છે. અહીં નજીક એક વાવ પણ આવેલી છે. આ વાવમાં હંમેશા માટે પાણી ભરેલું હોય છે, ક્યારે પણ પાણી પૂરું થતું નથી. આ મંદિરમાં લોકો દીકરો તેમજ દીકરીની મનોમન માનતા કરે છે અને તે માનતા પૂરી પણ થાય છે તેવી લોકવાયકા પણ રહેલી છે. રાંદલ માતાજીનું મુખ્ય મંદિર વાવની અંદર આવેલું છે, તેમજ મંદિર નજીક અન્ય મંદિરો પણ આવેલા છે. અહીં દર્શન કરવા માટે રોજના માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મંદિર 700 થી 800 વર્ષ જૂનું હોવાનું પણ સ્થાનિક માહિતીમાં જાણવા મળ્યું હતું.